નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 4ના હિન્દી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા એપ્રિલમાં શરૂ થવાની છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 4ના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024ના બધા જ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને અસાઇનમેન્ટના સોલ્યુશન મૂકવામાં આવેલા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. ચાલો તો શરૂ કરીએ ધોરણ 4ના હિન્દી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 કે જે 8/4/2024ને સોમવારના રોજ લેવાવાની છે તેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન. પ્રશ્ન નંબર 1 ઉત્તર દીજીએ, જેના કુલ 5 માર્ક્સ છે. પહેલો સવાલ, હાથી કિસ તરહ સે આતા હૈ? તો જવાબ આવશે, હાથી ધમક ધમક આતા હૈ. બીજો સવાલ, જ વર્ણ વાલે દો શબ્દ લિખીએ. તો જુલા, જુલુંગા, જુલે, જાડુ, જૂઠ, જુલ ઓર જુલુંગા. ત્રીજો સવાલ, પાની ટપકને કી આવાજ કેસી થી? તો જવાબ આવશે, પાની ટપકને કી આવાજ ટપ ટપ થી. ચોથો સવાલ, બુઢિયા કે ઘર કી છત કિસ્સે બની થી? તો બુઢિયા કે ઘર કી છત ઘાસ ફૂસ લકડી સે બની થી. લડકા અમ્મા કો ક્યાં લગાને કો કહેતા હૈ? તો લડકા અમ્મા કો ઝૂલા લગાને કો કહેતા હૈ. મિત્રો, ધોરણ 3-8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પતિ મુજબના, જેમાં આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને વધારે અભ્યાસ માટેના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે, જેની રેડી ટુ પ્રિન્ટ જે છે તે સોલ્યુશન તમે મેળવી શકશો, જેથી કરીને તમે ઝેરોક્સ કરાવી અને સીધો તેનો ઉપયોગ કરી શકશો અને સાથે સાથે તેમાં સોલ્યુશન પણ ઉપલબ્ધ છે, જેથી કરીને ખૂબ જ સરળતાથી અને સારી રીતે અભ્યાસ કરી અને પરીક્ષામાં તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો. આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો. એના માટે 70 46 22 22 54 અહીંયા નંબર આપવામાં આવેલો છે, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે સંપર્ક કરી શકો છો. તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જૂના પ્રશ્નપત્ર, મોડેલ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટના સોલ્યુશન છે તે મેળવી લેવા, જેથી કરીને પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો. પ્રશ્ન નંબર 2, ચિત્ર ગિનકર સંખ્યા કો અંક ઓર શબ્દ મેં લિખીએ, જેના કુલ 4 માર્ક્સ છે. તો અહીંયા 7 સફરજન આપેલા છે, તો આપણે અહીંયા 7 અંકમાં અને શબ્દમાં આ રીતે લખી શકીએ. ત્યાર પછી 12 ચિત્ર આપેલા છે, તો અંકમાં અને શબ્દમાં 12 અને 12 લખીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, કોષ્ટક મેં દીએ ગયે શબ્દ ચુનકર વાક્ય લખીએ, જેના કુલ 10 માર્ક્સ છે. તો પહેલું છે ચૂહા, તો ચૂહા બહુત ચતુર હૈ, ચૂહા તો ખુશ હો ગયા. દરજી, તો યહ સુનકર દરજી ડર ગયા, તો એક દરજી કી દુકાન થી. ત્યાર પછી બંદર, બંદર પેડ પર બેઠા હૈ, બંદર કેલે ખા રહા હૈ. ટોપી, દરજીને ઝટપટ ટોપી સીધી, ટોપી સિર પર પહેનાતી હૈ. મોર, મોર નાચ રહા હૈ, મોર જંગલ મેં નાચ રહા હૈ. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, ચિત્ર કો દેખ કર 5 વાક્ય લખીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને સરસ મજાનું ચિત્ર આપેલું છે, જેની અંદર એક તળાવ છે, જમીન છે, ઘણા બધા પક્ષીઓ પણ અહીંયા છે અને દેડકો અને જળચર પ્રાણીઓ પણ જોવા મળે છે. તો એના ઉપરથી 5 વાક્ય આપણે આ પ્રમાણે લખી શકીએ. પથ્થર પર મેઢક બેઠા હૈ, એક બગુલા એક પેડ પર ખડા હૈ, પાણી મેં મછલી તેર રહી હૈ, યહ ચિત્ર મેં ઘાસ ફૂસ ઓર પેડ દિખતે હૈ, પાણી મેં દો કમલ ખીલે હૈ. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, રેખાંકિત શબ્દ કા લિંગ પરિવર્તન કરકે વાક્ય ફિર સે લખીએ. યહ રાજા હૈ, તો વાક્ય બનશે યહ રાની હૈ. વહ લેખક હૈ, તો વાક્ય બનશે વહ લેખિકા હૈ. યહ લડકી દોડ રહી હૈ, તો યહ લડકા દોડ રહા હૈ. તો આવી રીતે આપણે લિંગ પરિવર્તન કરી અને વાક્યો બનાવી શકીએ. ત્યાર પછી રેખાંકિત શબ્દ કા વચન પરિવર્તન કરકે વાક્ય ફિર સે લખીએ, એટલે કે એક વચન હોય તો બહુવચનમાં અને બહુવચન હોય તો એક વચનમાં ફેરવવાનું છે. બિલ્લી ખા રહી હૈ, તો વાક્ય આવશે બિલ્લિયા ખા રહી હૈ. તિતલી ઉડ રહી હૈ, તો જવાબ આવશે તિતલિયા ઉડ રહી હૈ. ઘોડે દોડ રહે હૈ, તો જવાબ આવશે ઘોડા દોડ રહા હૈ. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, ઉદાહરણ કે અનુસાર સમાનાર્થી શબ્દો કા વાક્ય મેં પ્રયોગ કીજીએ. પાણીનું થશે જલ, તો વાક્ય બનશે રાની જલ કી ઉપયોગિતા સમજતી હૈ. પેડનું થશે વૃક્ષ, તો વાક્ય બનશે વૃક્ષ પર તોતા બેઠા હૈ. બારિશનું થશે બરસાત, વાક્ય બનશે બરસાત કા દિન થા. આકાશનું થશે આસમાન, તો વાક્ય બનશે આસમાન સે પાણી ટપક રહા હૈ. બ, ઉદાહરણ કે અનુસાર વિરોધી શબ્દ કા વાક્ય મેં પ્રયોગ કીજીએ. બડાનું વિરોધ થશે છોટા, તો વાક્ય બનશે રાજેશ છોટા લડકા હૈ. હસનાનું થશે રોના, તો વાક્ય બનશે મુજે બહુત રોના આતા હૈ. ઉપરનું વિરોધી થશે નીચે, તો વાક્ય બનશે પેડ કે નીચે ગાય હૈ.
પ્રશ્ન નંબર 7, નિમ્નલિખિત વર્ણો કા ઉપયોગ કરકે શબ્દ બનાવીએ. મ, તો મ પરથી વાક્ય બનશે મગર અને મકાન. ત પરથી બનશે તલવાર અને તીર. હ પરથી બનશે હરણ અને હલ. ન પરથી બનશે નલ અને નખ. ગ પરથી બનશે ગમલા અને ગમન. મિત્રો, ધોરણ 4ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 છે તેના માટે ઉપયોગી એવા તમામ પ્રકારનું મટીરિયલ જે છે તે આપણે તૈયાર કરેલું છે. ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે, આ ઉપરાંત મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે અને સાથે સાથે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે, જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ ખૂબ જ સરળતાથી અને સારી રીતે અભ્યાસ કરી શકે. સોલ્યુશન સાથે એમાં જવાબ પણ આપેલા છે, જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારામાં સારા ગુણે પ્રાપ્ત થઈ શકે. તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ PDF છે તે મેળવી લેવી, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપેલી છે અને ફોન નંબર પણ આપેલો છે જેના ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને સમગ્ર સોલ્યુશનની PDF તમે મેળવી શકશો.